જાફરાબાદ પાસેના બાબરકોટ તપોવન ટેકરી તપસી બાપુ આશ્રમ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ તપોવન ટેકરી તપસી બાપુ આશ્રમ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે તપોવન ટેકરી ખાતે રાજુલા જાફરાબાદ ખાંભા સમસ્ત કોળી સમાજ તેમજ ભાવનગર સરતી હોસ્પિટલના સહયોગ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા 108 જેવી બોટલ રક્તદાન કોઈકની અમૂલ્ય જિંદગી બચી શકે તેવા હેતુથી રક્તદાન કરવામાં આવ્યું હતું. તો આ તકે ભાવનગર માંધતા ગ્રુપ અધ્યક્ષ રાજુભાઈ સોલંકી, પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી, જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કરણભાઈ બારૈયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાબરકોટ ગામે તપસી બાપુની જગ્યામાં સમસ્ત કોળી સમાજ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલની જે બ્લડ બેંક છે, આ વિસ્તારના ગરીબ અને પછાત સમાજના લોકો તેમજ ભાવનગર જિલ્લા તેમજ સુરેન્દ્રનગર અમરેલી અને બોટાદ જિલ્લાના ખૂબ જ મોટી સંખ્યામાં પછાત સમાજના લોકો સરટી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય ત્યારે આ ગરીબ દર્દીઓને અવારનવાર બ્લડની જરૂર પડતી હોય ત્યારે હંમેશા ભાવનગર સરટી હોસ્પિટલ બ્લડ બેંક આ ગરીબ દર્દીઓને બ્લડની વ્યવસ્થા પૂરી પાડતી હોય છે. ત્યારે આ વિસ્તારના આગેવાનો ભાઈ શ્રી કરણભાઈ પટેલ, અમલેશભાઈ તેમજ સંજયભાઈ અને સમગ્ર યુવા ટીમ અને સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે 2 કલાકની અંદર 100 બોટલનું જે દાન છે એ થઈ ગયું છે અને હજી પણ અવિરત આ રક્તદાનની સેવા ચાલુ છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે રક્તદાન થાય એવી પૂરેપૂરી સંભાવના છે. અને આ રક્તદાન કેમ્પમાં આ વિસ્તારના અને આજુબાજુના ગામના તમામ કોળી સમાજના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આ રક્તદાન કેમ્પ સફળતા પામે એના માટે જહેમત ઉઠાવી. અશોક મણમનો રિપોર્ટ, અમરેલી.